शिरपुरनेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपा पारा वार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણ આય નમો નમ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધાય ભક્તોને હેઠથી જઈ સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ ત્રેપન એમાં ભગવાન શ્રીહરિ પીપળિયા ગામની અંદર પધાર્યા છે એ કથાને લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવી કે ભગવાન શ્રીહરિ જ્યારે પીપળિયા ગામની અંદર આવ્યા ત્યારે ભગવાને ઈશારો કર્યો એટલે ભગવાનના પાર્ષદોએ બંદૂકોના અવાજ કર્યા જાણે મોટું સૈન્ય આવ્યું હોય એવું ગામ લોકોને લાગ્યું ગામ લોકો બધાય દોડતા આવ્યા આખું ગામ જાને સત્સંગી હોય એવું લાગતું હતું મહારાજ લક્ષ્મણભાઈ ઠક્કરને ઘેર ઉતર્યા છે મુકુંદ વર્ણી અને જયાનંદ વર્ણીએ મહારાજ માટે તળેલા રીંગણ ઘીમાં શાક બનાવી છે બાલમુકુંદને ધરાવ્યું છે મહારાજે જ્યાં સુધી આ પૃથ્વી પર મહારાજ રહ્યા ત્યાં સુધી આવી ભક્તિ અને આવી ક્રિયા મહારાજ ક્યારેય ભૂલ્યા નથી સંતોને પણ આજ્ઞા કરી કે તમારે પણ ક્યારેય પણ તમારા બાલ મુકુંદને ધરાવ્યા વિના જમવું નહીં આગળ મુક્તમુની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ને આધારન સમી લખે છે તિનકુ નિવેદધરે બિ નકબહુ જીમતા નહીં એ નિયમ હિ સબહુ શ્રી હરિ અગિયા દિન સબેસી સંત જન દ્રઢ રખી તેસી તે સ્વરૂપને નૈવેદ્ય ધરાવ્યા સિવાય જમવું નહીં આવું નિયમ સૌ રાખતા શ્રીહરિએ આવી આજ્ઞા સૌ સંતોને કરી હતી તેથી સૌ સંતો તે આજ્ઞાને દ્રઢપણે પાડતા હતા આવી બાબતને વારંવાર ગ્રંથમાં લખતા નથી જો લખીએ તો ગ્રંથ ઘણો મોટો થઈ જાય સવારે અને સાંજે મુકુંદ વર્ણિ અને જયાનંદ વર્ણિ બંને રસોઈ બનાવતા તેમાં જયાનંદ વર્ણિ રસોઈ બનાવવામાં ઘણા ઉતાવળા હતા સો માણસ જમે એટલી રસોઈ તે ચાર ઘડીમાં બનાવી દેતા એક કલાક ને છત્રીસ મિનિટ એટલે દોઢ કલાક જ થયો ને ચાર ઘડી એટલે એક કલાક ને છત્રીસ મિનિટ ચોવીસ મિનિટની એક ઘડી એક કલાક ને છત્રીસ મિનિટમાં સો માણસ જમે એટલી રસોઈ જય આનંદ વરની એકલા બનાવી દેતા આપણે પચ્ચીસ ભેગા થયા હોય ત્યારે માંડ હોની રસોઈ ચાર કલાકે થાય રસોઈ છે ને એ કળા છે રસોઈ બનાવવી એ કળા છે અને રસોઈને સ્પીડમાં બનાવવી એ પણ એવી જ કળા છે ઘણા રસોડું કરવા જાય તો અડધો પોણો કલાકની અંદર તો રસોડું કરીને બહાર આવી જાય બધું બનાવી દે ભાત દાળ શાક રોટલી થઈ જાય અને ઘણા ગયા હોય ને તો આપણને લાગે કે આ હવારના ગયા છે તે હા અત્યારે બપોરના બાર વાગ્યા કદાચ છપ્પન ભોગ તો નહીં બનાવી દીધા હોય ને આપણને ભય લાગે કે બપોર છપ્પન ભોગ નહીં હોય ને પણ એની એનો ટાઈમ જ એ રીતનો એ કરે ટાઈમ વધારે જાય એક એક વસ્તુ કરે અને ઘણા એવા સ્પીડી હોય કે એવું આયોજન કરી રાખે કે ગેસ એકવાર ચાલુ થયો પછી બંધ થવા જ ના દે પૂરું થતાં સુધી એ રીતનું એનું આયોજન હોય એટલે રસોઈ વહેલી કરી નીકળી જાય બાકી અમારે ઘણી વખત એવું થાય સંતો રસોઈ બનાવવા વાળા હોય તો એમાં દરેકની આવડત કળા બધું જુદું જુદું હોય ને ભગવાનનું આપેલું એટલે ઘણી જો ગુરુજી સાથે ગયા હોય ને એવો સંતો નો સમુદાય સરસ જો થઈ ગયો આરે બે પાંચ તો કદાચ એની અંદર એ આવડત ઓછી હોય બીજી ભગવાને દીધી હોય હવે કરવું તો પડે જ ભગવાન સ્વામિનાયણના સાધુ થાવ એટલે વેલન કંપની પહેલી જાર તમારે પકડવી જ પડે વેલન કંપનીના મેમ્બર થવું જ પડે સ્વામિનારાયણનો સાધુ એને રાંધતા ના આવડે એ સ્વામિનારાયણનો સાધુ નહીં એને રાંધતા આવડતું જ હોય વાસણ ઉટકતા સ્વામિયણના સાધુને આવડતું જ હોય પોતું મારતા આવડતું જ હોય એટલે તો સ્વામિનારાયણના સાધુ હાથ આંબેલિયા કહેવાય હાથ આંબેલિયા એટલે એ રાજકારણીને રાજકારણી હોય ને મોટો નેતા એને મળી શકે મોટી યુનોની સભા હોય ને એમાંય જઈ શકે હાવરનો લઈને વાસીદુ કરી શકે પોતુંય મારી શકે વ્યાસપીઠે બેસીને હજારોને કથા વાર્તા કરીને ભગવાનમાંય જોડી શકે અને રસોઈ પણ રાંધી શકે ભગવાન સ્વામીને એવા સાધુ લાવે પણ એમાં કઈક કઈક કળા કોકને વિશે વિશેષ હોય કોઈકમાં કાંઈક ઓછી હોય એ ભગવાનની ઈચ્છાથી હોય બધાની પાસે રસોડું પરફેક્ટ કરાવવું ના હોય ને કોઈ પાસે ગવડાવવું હોય કોઈ પાસે કથા સારી કરાવવી હોય કોઈ પાસે આયોજન સારું કરાવવું હોય પણ કોમન તો બધું થોડું થોડું આવડવું જોઈએ ઘણી વખત થાળ હોય અમારે હરિભક્તો ત્યાંથી હરિભક્તો થાય કે સંતો અમારે તો બહુ સ્પીડમાં કરી દે સંતોને જો કે ક્રિયામાં થાય કારણ કે સંતો હરિભગતને ઘેર જાય તો રસોડું સાફ કરતા કલાક થાય રસોડું સાફ કર્યા પછી એના વાસણ હોય એને સાફ કરતા વાર લાગે એટલે વાર તો લાગે પણ તોય અમુક સંતોને બહુ સ્પીડ હોય બહુ જલ્દી કરી દે જયાનંદ વર્ની એવા હતા અને એક વાત એ નક્કી છે ટાઈમે જમવાનું મળે તો સારું લાગે બાર વાગે જમવાનું હોય ને પાંચ વાગે મળે તો એના કરતા ખીચડી મળે તો સારું ટાઈમે જમવાનું મળે તો પાંચ વાગે મળે તો તમે ગમે એટલા પકવાન બનાવ્યા હોય તોય ભાવે નહીં એટલે સ્પીડ વાળા જોઈએ હા સ્પીડ બગડી ના જવું જોઈએ ઘણાની સ્પીડ બહુ જબરી હોય પણ તમારે એટલી સ્પીડ કરે એટલી સ્પીડ કરે કે તમારે આમ વિચારવું પડે કે આ શાક કયું છે એમ આંખ બંધ કરીને જમો તો ખબર જ ના પડે કે ટીંડોળાનું શાક છે કે પરવરનું કે ભીંડાનું બધું હરખું જ લાગે સ્પીડમાં કરવા વાળા પાછા એવાય હોય દાળ છે કઢી છે બે માં ખબર જ ના પડે કે દાળ છે કે કઢી છે એટલે ઘણા સ્પીડમાં કરવા હોય પણ એવું થઈ જાય આ બધો અનુભવ અમને વધારે થાય તમારા કરતા તેમાં જયાનંદ વર્ષ રસોઈ બનાવવામાં ઘણા ઉતાવળા હતા ચતુર હતા ઉતાવળા હતા ચતુર હતા સો માણસ ની રસોઈ તે ચાર ઘડીમાં બનાવી દેતા શ્રી હરિ સ્વમુખે એમ બોલ્યા આ બંને વર્ણીનો આત્મા તો કોઈ સમર્થ દેવ જેવો છે હનુમાનજી અને અંગતના જેવો એમનો આત્મા શુદ્ધ અને સેવા ભાવી છે હનુમાનજી જેવો શુદ્ધય છે અને સેવા ભાવી છે અને મજબૂતય જબરા છે સો માણસની રસોઈ દોઢ કલાકની અંદર એકલો વ્યક્તિ કરત મજબૂત કેટલો કહેવાય આપણે તો બધું સુધારવા વાળા હોય મસાલા તૈયાર કરવા વાળા હોય તપેલામાં તેલ નાખવા વાળું હોય મરચા પીલી આદુ પીલી ને તૈયાર રાખેલા હોય ત્યારે આપણે કહીએ કે હા ચાલો તેલ નાખો તેલ આવ્યું હાલો વગાર નાખો ત્યારે શાક થાય માંડ ત્રણ ચાર કલાકે અને આ તો ભગવાનના શુદ્ધ હૃદય વાળા બળિયા કળા ચાતુરી વાળા જયાનંદ વર્ની એવા હતા આટલું બોલીને ને મહારાજાદીરાજ શ્રીહરિ જમવા ઉઠ્યા અને જઈને બાજોટ ઉપર બેઠા શ્રીહરિ ઉત્તર મુખે જમવા બેઠા સુંદર પિતાંબર પહેર્યું હતું બંને હાથમાં સોનાના કડા અને છાતી ઉપર મોતીનો હાર પહેર્યો હતો લાલ રંગની સાલ ઓઢી હતી તેમાં ઝરીનું ભરત ભરેલું હતું શ્રી શ્રીહરિ થાળ જમવા લાગ્યા જમવાની ચતુરતા કહી શકાતી નથી ભગવાન એટલું સુંદર જમતા જમવામાં ચતુરાય હોય જમવું એમાં ચતુર આવ્યો હોય ઘણા જમવા બે ને તો ચોથે ગેર ખબર પડે કે આ જમવા બેઠા છે ઘણા જમવા બેઠા હોય તો ચોથા ઘર માણસ હુતો હોય ને એ જાગી જાય કે સારું કોઈ જમવા બેઠું લાગે છે એવી રીતે જમતા હોય ઘણા જમતા હોય ને એનો ફોટો જો લીધો હોય ને તો લાગે કે સારું આ શું કરવા બેઠા છે એવું હોય જો શ્રીજી મહારાજ કેવું જમતા મહારાજને કેવી રીતે જમવાની ચતુરતા હતી શ્રીહરિ પિતાંબર પહેરીને જમવા બેસતા નિત્ય નિયમ પ્રમાણે વિધિ કરીને બાજોટ ઉપર બેસતા ભોજન જે હોય તે થોડા થોડા ગ્રાસ લેતા ને જમતા ના ગમતા ને ના ભરી જોયા રે હરી જમતા કેવા ગ્રાસ ના અને જીવને તો એટલી ઉતાવળ હોય ને કે જેને થાળીમથી ભાગી જવાનું છે એટલી ઉતાવળ હોય ઘણાને તો થાળીમથી ભાગી જવાનું છે મોટા મોટા કોળિયા એક વખત પતાવીને ક્યારે બીજી વખત લઈ લો બીજી વખત પતાવીને ક્યારે ત્રીજી વખત લઈ લો એટલી બધી ઉતાવળ હોય શ્રીજી મહારાજ થોડા થોડા કોળિયા નાના નાના કોળિયા જમતા જમે ત્યારે હાથ અને હોઠ બહુ એઠા થતા નહીં ભગવાન એવી રીતે જમતા અને ચતુરતા કહેવાય હાથ બધા એઠા ના થાય અહીંથી અહીં તો જો કે વિદેશો બધા ભણેલા ગણેલાસો તો ચકલીના મોઢા મૂકે એટલું જમતો હોય એટલે એને બહુ વાંધો ના આવે કઈ બગડતું ના પણ દેશની અંદર તમે જો ને અહીંથી દાળ નામ આમ જતા હોય ને શાક નામ આમ જતા હોય પછી એ તમારે હા 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 જોવા જેવું હોય બાજુ અંદર એવું થાય કે આ ઉભા થઈ જાય પછી જમવું જોઈએ એમ લાગે એવું હોય જમવાની ચતુરાઈ કેરી જમાડે કેરી ઓલી ગોડી કેરી જમે ને મહારાજ કેરી જમે ને ગુરુજી આજ કેરી તમે ગોડીન કેરી આ પણ કેરી જમે ને ગુરુજીની એક આંગળી ના બગડે કેરી જમી લે ગોટલો ચૂસી લે અને તમે કેરીના છોતામથી રસ કાઢો તો ટીપુય ના મળે તમને એટલી ચતુરાઈથી જમે અને આપણને જો ગોડીની કેરી દીધી હોય તો ગોટલો કોકની પર ઉછાડીએ ચતુરાય જમવું એ પણ એક કળા છે જેમ પીરસવું ગાવું બોલવું આ બધી કળાઓ છે બધી કળાઓ છે એક કડવું બોલે તોય મીઠું લાગે અને એક મીઠું બોલે તોય કડવું લાગે કળા છે એમ જમવું એ પણ એક કળા છે દૈહિક સ્વભાવ હોય કંઈક તકલીફ હોય એ વાત જુદી છે કોઈને પણ એવા વિવેક શીખવા જોઈએ કે આપણી બાજુમાં બેહીને જમવું કોકને ગમે એટલો વિવેક તો શીખવો જોઈએ ભગવાનના ભગતે એ કયું કયું મારું જમવાનું શું ડિસ્ટર્બ બીજાને થાય છે એનો અભ્યાસ વ્યક્તિએ પોતે કરવાનો હોય કોઈને પૂછવા ના જવાય કે મારું જમવાનું કેવું લાગે છે કંઈ પૂછાય મારા કપડા કેવા લાગે છે એમ પૂછાય પણ મારું જમવાનું કેવું છે એમ પૂછાય ના પૂછાય પણ આમ શેદ નજર નાખીએ એટલે ખબર પડી જાય કે આટલો ફેર પડતો લાગે છે મને આ જમવાની કળા છે શીખવા જેવી છે દસ બાર ગ્રાસે પાણી પીતા વચ્ચે થોડું પાણી પીવું દસ બાર ગ્રાસ થાય એટલે પાણી પીવું ઘણા તો પાણી પીવે જ નહીં સારું પાણી જગ્યા રોકી લે તો ઓલી વસ્તુનું શું થાય એને ખોટું ના લાગે પણ જળ વચ્ચે વચ્ચે પીવું આયુર્વેદ ના પાડે છે આપણે બધા જ પીએ પણ વચ્ચે વચ્ચે જળ પીવું એક આયુર્વેદની દ્રષ્ટિએ પણ સારું છે રૂપાની લોટી ઉપર રૂપાનો અપખોરો મૂકીને તેના ઉપર ગળનું બાંધીને વરની તૈયાર કરી રાખતા ગળનું ઢાંકેલું જ હોય ભગવાનનું જળ ક્યારેય ખુલ્લું ના રહેતું લોટો અધ્ધર મૂકવા રૂપેરી ઘોડી રાખતા પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે શ્રીહરી ડાબા કરની શાન કરતા જમતી વખતે વરની ધીરે ધીરે રૂમાલથી માખો ઉડાડતા લો ભગવાન માખોની વચ્ચે જમવા બેઠા ત્યારે તો એ જ હતું ને ગામડાની અંદર અને આપણને મહારાજે કેવામ રાખ્યા જોવો તો ખરા મહારાજ માખો વચ્ચે જમતા અને ઉડાડવા વાળા જોઈએ આપણને માખ જોવા ના મળે અને જો દેખાય તો આપણે રહેવા ના દઈએ પેસ્ટ કંટ્રોલ વાળાને બોલાવી લઈએ કે આવી જજો ભાઈ કંટ્રોલ કરજો થોડો જમતી વખતે વરની ધીરે ધીરે રૂમાલથી માખો ઉડાડતા જળપાન કરીને શ્રીહરી ઉદર ઉપર હાથ ફેરવતા ને ઓળકાર ખાતા જમતા જમતા ભોજનને વખાનતા પાછું આઈ કળા છે કોઈ બનાવ્યું હોય ને ઓહો પણ બહુ સરસ સ્વામી કઢી તો પણ આજે પીધે જ એવી બની છે એવું કેવું આજે રોટલી બહુ પોચી થઈ હતી દાંત વિના ઉતરી જાય એવી હતી ઓહો આ તો ભજીયા તો રૂ જેવા ભલે ને આપણે પછી એને પાણી ને બોડીને ઢીલા કરવા પડ્યા હોય રૂ જેવા હતા કે તો ઓલા ને ફરી થાય ઉતારી જમાડું પણ જમતા જમતા જ કે હું આ પથરા જેવા બનાવ્યા છે ઓલા કે ફરી બનાવવા જ નથી ભલે ખીચડી ખાતા એટલે થોડું વખાણતા પણ શીખવું જોઈએ આ બધી રીત છે કળા છે શીખો તો આનંદ થાય ફરી બનાવીને આવે ભોજન જમ્યા પછી દહી ભાત સાકર જમતા પ્રથમ દહીંમાં સાકર મેળવીને અંગૂઠા પાસેની આંગળીથી હલાવતા જો આમ આમ નહોતા હલાવતા આ આંગળીથી હલાવે થોડીક જ એ બહુ બગડવાના દે આમ હલાવે પછી ગળ્યું કે ખાટું ચાખીને કહેતા ખાટું ક્યારેય ખાતા નહીં તર સાથેનું દહીં હોય તો પ્રીતિથી જમે મજા પડી જાય તર હારેનું દહીં હોય તો મહારાજને હા માખણ સાથે સાકર કોઈ લાવે તો પ્રેમથી જમતા એવો શ્રીહરિનો સહજ સ્વભાવ હતો સારી વસ્તુ જમવા માટે જાણીને માગે નહીં અનિચ્છ્યું આવે તો સારા ભક્ત નું હોય તો જમે બીજાનું જમે નહીં આવો મહારાજનો સહજ સ્વભાવ આ ચાતુરી હતી મહારાજની જમવાની મહારાજની જમવાની ચાતુરીની વાત આવીને એટલે વાત કરી મહારાજ ભુજમાં હતા તે જીવરામ સુથારના માતા હરબાઈ હતા મહારાજને કહ્યું કાલે તમારે ક્યારે મહારાજ કે જમવા આવશું હરબાઈ ને કીધું તે રસોઈ કરજો ડોસી કે હું નહીં જમાડું તે મહારાજ કે સા સારું નહીં જમાડો ત્યાં ડોસી કે મારું કહ્યું તમે માનો નહીં એટલે હું નહીં જમાડું છતાંય આગ્રહથી મહારાજે જમવાનું માગ્યું અને ડોશીની રસોઈના સામાન માટે પૂછ્યું ત્યાં ડોશી રસોઈના સામાન માટે પૂછ્યું ત્યાં ડોશી જવાબ ના આપ્યો કે ના મારે ઘેર તો નહીં કારણ કે તમે મારું માનો નહીં છતાંય પછી ડોશીએ બ્રાહ્મણની દુકાનેથી જલેબી હાટા ગેબર બધું લાવ્યા હરબાઈના ઘરના સર્વે મળીને બીજી બધી રસોઈ બનાવી મહારાજ સવારના પોર ગયા જમવા માટે મહારાજે હરભાઈને કહ્યું તમે પીરશો બનાવ્યું ના તો કઈ નહીં પીરશો તો ખરા ડોસી પણ ડોસી એવી હતી ને હું નહીં પીરશું કે મહારાજ કે કેમ તો કે તમે મારું માનો નહીં હું પીરસું તમને અરે પણ કહેતો ખરી હું છે માનો નહીં કીધા વિના માનો નહીં તો કે હું જેટલું પીરશું એટલું જમો તો પીરશું લો માનસો આવે મહારાજ કે એમાં હું પીરશો અમે જમશું મહારાજ કે જમશું તે મહારાજ તો પછી જમી રહ્યા મહારાજ નું પેટ ભરાઈ ગયું પેટ ઉપર આમ હાથ ફેરવ ઓળકાર ખાધો પણ ડોસી તો તોય જોરાવરીએ પીરસવા લાગી મહારાજ કે બસ મેં નતું કીધું તમે મારું માનો નહીં લો એ મહારાજ ને દીધું ને એટલે મહારાજે બાજુ અંદર જે સંત બેઠેલા હતા ને એને દઈ દીધું પોતાની થાળી આ જોઈને હરભાઈ ને રીસ ચડીને બોલ્યા તમને જમવા તેડે અને જે પીરસે ને એનો બાપ જ ખોટો બોલો કેવી આખરી ડોસી હશે આ માથાની હશે ને જબરી તમને જમવા તેડે ને પીરસે એનો બાપ જ ખોટો એમ કરી પગ પછાડી ન્યાથી ડોસી જતી રહી અને ઓરડાની અંદર હાકડ દઈને હોઈ ગઈ કારણ કે મહારાજ કે મૂરખને મૂરખને ઉદ્વેગ ટાળવાના ચાર ઉપાય છે ચાર ઉપાય મૂંઝવન થાય ને મૂરખ ને આપણે આપણે સમજી લઉં આપણે મૂરખ છે હોશિયાર છે આમાંથી ચારમાં મહારાજે કીધું વચનામૃતમાં મૂરખ છે ને એ કામ મરે ફાવથી પેલા તો હોઈ જાય હોઈ જાય કા ભૂખ્યો રે કાં તો કોઈ આરે ઝઘડે અને કાં તો છેલ્લે મરે પણ ખરો આ મૂરખનું નું લક્ષણ છે મૂંઝવણ ટાળવાનું જ્ઞાનીનું નહીં જ્ઞાની તો જ્ઞાન થી મૂંઝવણ ને ટાળ નાખે હોય ભાઈ હવે આ લોક છે થાય હશે ચાલે આમ કરીને ટાળ નાખે અને અજ્ઞાની આવું કરે તો ભૂખ્યો રે તો વઢે કા તો હુઈ જાય કા છેલ્લે મહારાજ કે વધારે જો મૂજાય ને તો મરી પણ જાય આત્મઘાત પણ કરે ડોસી ઓરડો બંધ કરીને હુઈ ગયા હોઈ ગઈ તે અંદર ગઈ તે ગઈ ડોસી માં હરબાઈ ને દસ ઉપવાસ થયા પણ કોઈને મોઢું જ દેખાડે નહીં બોલો કેવી આકરી ડોસી હશે આ રીસા ભગવાન અરે આવું થાતું શ્રી અરિયા ગંગારામ ને સુંદરજી ભાઈ દ્વારા સમજૂતી કરાવી કે ભાઈ ડોસી માને કહો ધામમાં અમારે અત્યારે હજુ વાર છે લઈ જવાની એને કાઢો બાર અમે માફી માગીએ અમારી ભૂલ થઈ ગઈ ડોસી કે હું પીરશું એટલું જમે તો જ હું જમું નહીં તો આ દસમો ઉપવાસ છે હજુ ભૂખ હડતાલ કરીશ ભૂખ હડતાલ ચાલુ કરી બોલો ખબર નહીં કોને શીખવાડ્યો છે આ ડોસીને ભુજની અંદર તે મહારાજ પછી ફરી જમવા પધાર્યા તે જમતા જમતા પચીસ માણસ જમે ને એટલું મહારાજ જમી ગયા મહારાજ કે આ તું પીરસ તારી કેટલી તાકાત છે બ્રહ્માંડ આખાની રસોઈ જમી જવું છું કે નહીં પચીસ માણસની રસોઈ મહારાજ જમી ગયા બધું ખૂટી ગયું મહારાજ કે જમવાનું લાવો ત્યારે એ કે મહારાજ રસોઈ ખૂટી ગઈ બેસો ફરી રસોઈ કરું હરબાઈ કે મહારાજ કે તમે રાજી થયા ને તમને હતું કે હું પીરસું એટલું જમે બસ અમે જમી લીધું હવે બસ તમને રાજી કરવા માટે અમે તો જમ્યા જઈએ હા મહારાજ જાઓ પછી ડોસી હસી પણ મહારાજ ચતુરાઈથી જમતા અને આવી રીતે ભક્તોને રાજી પણ કરતા મહારાજ ચતુરાઈથી જમતા અને એ ચતુરતા સ્વામી કે કહી શકાતી નથી ભરપૂર ભોજન ભરેલા બધા પાત્ર સોનાના હતા દિવ્ય શોભા સંપન્ન શ્રીઅરી જમતા જમતા પ્રેમ ભાવનાને વખાનતા મહારાજ કહેતા કે શું પ્રેમી ભક્તો છે આ બધાય એમ પ્રેમને પાછા વખાનતા શ્રીઅરીએ જમી રહ્યા પછી ચડું કર્યું જળપાન કરીને તજ એલાયચીનો મુખવાસ લીધો મુખવાસનો સુગંધ સુંદર લાગતો હતો સંત પછી સંતો પાર્ષદો દરબારોને ને જમવા બેસાડ્યા શ્રીહરી પોતે ઘણો જ નવતમ સ્નેહભાવ દેખાડીને સૌને જમાડતા મહારાજે લીધું ને પછી મહારાજે સંતો મહારાજને પીરસવાની બહુ મોટી શ્રદ્ધા હતી પાંચ વખત મહારાજ પંક્તિમાં ફરતા પછી મહારાજ કે મહારાજ સૌ જમી રહે ને ત્યાં સુધી શ્રીહરી પોતે વારંવાર પીરસતા वार वार पीर सतताई जिमी रह ती वाई मुख्य हेता के एहि है रीती। मुख्य हेता कि एहि है रीती। जी मावत जब जनात हे प्रीति જીમાવત જનાત હે પ્રીતિ જેલ મેં હેત હોય મેં જનાત હે તાકો એસે બોલે જો શ્રી હરિબાની સો મે લિખી હે યામહિઆની મહારાજ સંતો પાર્ષદો દરબારો જ્યાં સુધી જમી રે ત્યાં સુધી વારંવાર ત્યારે જે હેત હોય તે દેખાય આવે હેત કેટલું છે એ જમવા બેસો ને ત્યારે જમાડવા વાળાનું હેત દેખાય આવે જેના દિલમાં જેટલું હેત હોય તે જમાડે ત્યારે જણાય છે એવી જમાડતી વખતે શ્રીહરી જે વાની બોલ્યા તે મેં આ ગ્રંથમાં લખી છે હવે અહીં આગળ મહારાજે એમ આ બોલ્યા કે મેં આ લખ્યું છે કે જેના દિલમાં હેત હોય એ જમાડે ત્યારે દેખાય આવે તેનો અર્થ એ છે કે કોઈને તમે કોઈ જમવા બેઠા ને બહુ પીરશો બહુ પીરશો બહુ પીરશો તો હેત જનાય આવે એવું થોડું છે હેત જનાય આવે એવું થોડું છે કેવી રીતે પીરસવું એ સૌથી અગત્યની વાત છે પીરસવું એ તો હેત છે પરંતુ મહત્વની વાત એ છે મહારાજ કેવું મહારાજ કેટલો વિવેક ને કેવું શીખવાડતા હરિચરિતા સાગરમાં જ કથા આવશે આગળ કોઈ પીરસે તેથી શ્રીહરિનું મન માનતું નહીં કોઈ પીરસતું હોય તો મહારાજને ક્યારેય મન ના માને મહારાજને પીરસવા જોઈએ એવો મહારાજનો સ્વભાવ આગ્રહ કારણ કે જન જનની જે ભિન્ન રૂચિ તે શ્રી શ્રીહરિજતા પીરસવાનું હેત જનાઈ આવે એ વાત સાચી છે પણ પીરસવાથી હેત જનાઈ આવે પણ હેતનું લક્ષણ શું છે કે રુચિને જાને કે આને ગળ્યું જ ભાવે છે આને તીખું જ ભાવે છે આને મરચું જ ભાવે છે આને મિષ્ટાન ભાવે છે આને રોટલીન શાક જ જોઈએ છે આને અત્યાર ભાત જ જોઈએ છે આને અત્યારે જલેબી જ જોઈએ છે એમ જેને ખબર પડે એ હેતનું લક્ષણ છે આ કોકને ને કારેલાનું શાક ભાવતું જ ના હોય ને તમે એને બે વાડકા ભરીને નાખી દો એ હેતનું લક્ષણ છે પીરસવાની અંદર બહુ સારું કહેવાય પીરસવાની અંદર હેત જને આવે કીધું હવે મને એમ થાય કે હવે તો મને પોરો ચડી જાય હું રોજ પીરસું મહારાજે કહ્યું મને હેજ છે સંતો ભક્તો પર હું પીરસવા પહોંચી ગયો પણ મને એટલી ખબર હોવી જોઈએ ખામેવાળા કારેલું ભાવે છે કે નથી ભાવતું એ ખબર હોવી જોઈએ પાછો હું પીરસવા જાઉં હું તો મહિમા પાછો કહું કે સ્વામીના હાથનું કારેલાનું શાક ના જમો 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 બે વાટકા અરે ભાઈ એક ચમચી દો હું આપું કોક ને આગ્રહ કરીને તો મારે વિચારવું જોઈએ કે મને કોક બે વાટકા મને ના ભાવ તેવું દઈ દે તો મારથી થાય છે એટલે હેતનું લક્ષણ પણ અહીં મહારાજે કીધું પણ કેવી રીતે હેત તો અહીં લખે છે મહારાજ કે શ્રીહરિનું મન માનતું નહીં કારણ કે જન જનની જે ભિન્ન રુચિ તે શ્રીહરિ જાણતા કેટલાક પીરસનારા લો લોનો બકોર કરે પણ લગારે આપે નહીં આ શાસ્ત્રમાં જ લખેલી વાત છે હરિચંદ્ર સાગર માં જ અગિયારમાં પૂર આગળ કથા આવશે એ જે વાક્ય છે એ જ હું બેઠા વાંચું છું લો લો નો બકોર કરે લો 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 પણ મૂકે કઈ નહીં હાલ્યો જ જાય જોવે નહીં કે ભાઈ આને જોયે છે એમ ઘણા પીરસો વાળા એવા હોય માગે તો સાંભળે નહીં માગે ને તો સાંભળે નહીં વારે વારે ક્રોધ કરે પેલા જો માગે કે દો તો ક્રોધ કરે અને ક્રોધ કરે એટલે શું કરે આપે ને તો ખૂબ આપી દે કારણ કે દીધું હોય સામા ક્રોધમાં એટલે દીધું તો ફૂલ પણ એટલું બધું આપી દે શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન શ્રીજી મહારાજ જેવો આ પૃથ્વી પર કોઈ થયો નથી એટલા માટે કે જેને એક પીરસવાની ક્રિયાની અંદર પણ કેટલો વિવેક હોવો જોઈએ એ શીખવાડવાની તસદી આ પૃથ્વી પર આવા અવતારી પુરુષોએ કોઈ લીધી નથી આટલી સામાન્ય ક્રિયામાં પણ કેટલો વિવેક આટલી સામાન્ય ક્રિયાની અંદર પણ કેટલી ક્રિયાની શુદ્ધિ કેટલી ચાતુરી એ વિચારો વ્યક્તિ એ વિચારો મારી અંદર આવી કળા કે મને આવું ભગવાને દીધું છે તો બહુ સારું ઘણા નીચે હોય તો પાંચ દસ એવા હોય રોજ પીરસતા હોય એટલે એને ખબર હોય કે આને આવી રુચિ છે આને આવી રૂચિ હવે કોઈક આ જાના પાંચ ને થાય કે હું સેવા કરું તે પહોંચી જાય તો ઘણી વખત કોકને ભારે પડી જાય ભારે પડી જાય વારે વારે ક્રોધ કરે ખૂબ આપી દે અને ન આપે તો કશું જ ના આપે તે ધીરે ધીરે પંક્તિમાં ફરે પીરસવામાં પંક્તિ ભેદ કરે અને મમત્વથી રહિત થઈને પીરસે નહીં એવો સ્વભાવ જેનો દેખ્યામાં આવે તેના હાથમાંથી શ્રીહરી ખેંચી લેતા અને ફરી એને કોઈ દી પીરસવા દેતા નહીં મહારાજ લઈ લે તું બે જ તાર પીરસવાનું જ નહીં પીરસતા આવડે નહીં હું નીકળી પડ્યો છે મહારાજ એમ એમ કહીને બેહાડી દેતા અને મહારાજ જાતે પછી પીરસતા પીરસવામાં જેની નિર્દોષ મતિ હોય પીરસવાળાની મતિ કેવી જોઈએ નિર્દોષ એને એવો દોષ ના દેખાવો જોઈએ કે આમને મરચું માગ્યું એટલે આને મરચામાં આ શક્તિ છે એને એવો દોષ ના દેખાવો જોઈએ કે આને ભજીયું માગ્યું એટલે આને તો ભજીયા જ બસ એને એવો દોષ ના દેખાવો જોઈએ કે આને લાડવો માગ્યો એટલે નિર્દોષ મતિ આવા સંતો આવા ભક્તો જમે મારું સારું થાય મારી ઉપર એ દયા કરીને જમે છે એવી નિર્દોષ મતી જોઈએ બીજો ભેદ બુદ્ધિ હોય નહીં ભેદ બુદ્ધિ પણ ના જોઈએ આને વધારે ઓછું એવી ભેદ બુદ્ધિ ના હોય ઓછું અધિક જોઈએ તેટલું આપે જેટલું જોઈએ એટલું આપે કોઈને રોટલી વધાર જોઈએ કોઈને શાક વધાર જોઈએ કોઈને જોઈએ જોઈએ કોઈને મિષ્ટાન તો જેને જેવું જોઈએ ને એવું આપે હવે ગણાને એવું હોય ગળ્યું ભાવતું જ ના હોય અને આગ્રહ ગળ્યાનો એટલો કરવા વાળા હોય તો ઓલાને પાંચ બટકા નાખી દે તો ઓલો તો મરી જાય પણ એને ભાવતું હોય એનો જો આગ્રહ કરો તે બહુ સારું કહેવાય એ વિવેક કહેવાય એ બરાબર સાચું હેત કહેવાય એ હેત થી પીરસ્યું કહેવાય ઓછું અધિક જોઈએ તેટલું આપે પાછળથી માગે તો ફજેત કરે નહીં પાછળથી માગે કદાચ બરાબર કોઈ વસ્તુ સરસ ભાવી ગઈ કોઈને અને પછી કંઈક મને આપજો ને તો ફજેત કરે એને કે એમને તો વિવેક નથી આ નથી તે નથી આમ કરીને એને ફજેતો કરે શ્રીજી મહારાજ આ હરિચંદ સાગર માં લખેલી વાતો બોલો કેટલા પ્રેક્ટિકલ એમ આપણને કલ્પનામાં ના આવે મહારાજની ની આટલું પ્રેક્ટિકલ પણ તેવાની પાસે ક્યારે પીરસાવે તો પણ પોતે ફરે તેટલો સંતોષ શ્રીહરી ને રહેતો જ નહીં એટલે કોઈ રસોઈ આપે તેને ફરવા દેતા જેથી તેના મનમાં હર્ષ રહે અને વારે વારે સંભાળે અને તેને આ અવસર ધ્યાનમાં આવે તો એના મહાપાપ નાશ પામી જાય એટલે કોઈ રસોઈ દીધી હોય તો મહારાજ એને પીરસવા દેતા બાકી મહારાજ જાતે જ પીરસતા જાતે તો જ મહારાજ ને સંતોષ થતો કે ના બરાબર સંતો ભક્તો મહારાજ જમ્યા એમ ત્યારે જ મહારાજ ને આનંદ થતો એક વાર મહારાજે ગઢડાની અંદર સંતો ની પંક્તિ થઈ તે મહારાજ કે આલો આજે તો બધા મુક્તાનંદ સ્વામી ને બધા સંતો પીરસવા આલો બધા મોટા મોટા સદગુરુ આલો તે મુક્તાનંદ સ્વામી ને પીરસવા માટે બોલાવ્યા સ્વામી ને કીધું પેલા પંક્તિ બેહાડતો બેહાડ દીધી પછી મોટા મોટા સાધુ પીરસવા આવ્યા પ્રથમ મુક્તાનંદ સ્વામી આવ્યા તે પીરસવાની ક્રિયા તો કોઈ દી સ્વામીએ કરેલી નહીં છતાં ડાયા એથી પીરસવામાં કુશળ હોય તેમ પીરસવા લાગ્યા હરિચરિત્ર ચિંતામણીના બીજા ભાગમાં એકસો ને અઠ્યાવીસનું ચરિત્ર છે પીરસવા લાગ્યા સ્વામી કળા કૌશલ્યવાળા હતા ભલે રોજ નહોતા કરતા પણ ઘણા એવા હોય રોજ ના કરતા હોય પણ એની પાસે વિવેક દ્રષ્ટિ એવી હોય ડાયા એવા હોય ચતુર એવા એટલે સ્વામી તો બહુ પ્રેમથી પીરસવા લાગ્યા સ્વામીની કોઈ ફરિયાદ ના આવી પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા તે શરીરે ભારે તેવી તેથી એક ઠેકાને પીરસાય અને એક ઠેકાને રહી જાય શરીર ભારે હોય નીચે નમવાનું હોય પંક્તિમાં એ કઈ થોડું ટેબલ ખુરશી હતું હેઠે બે શરીર ભારે હોય અને એમાં પીરસવાનું હોય હા એક જગ્યાએ પીરસાય અને એવડી મોટી પંક્તિ પડી પાંચ જન ને થોડું પીરસવાનું પાંચસો હજાર બેઠા હોય આખી પંક્તિ પીરસવાનું એ પીરસનિયા હોય ને એ જ પીરસી કે જે રોજ પીરસતો ના આવે તો આમ એક એક પંક્તિ થાકીને બાજુ પર બે જાય જમીન ખોદવા જેવું જ છે પાંચસો હજારની ની પંક્તિમાં પીરસવું એ તે બ્રહ્માનંદ સ્વામી એક જગ્યાએ પીરસે એક જગ્યાએ ના પીરસે રહી જાય આ જોઈને શ્રીજી મહારાજ હસતા હતા તે ત્યારબાદ મહાનુભાવનંદ સ્વામી પીરસવા નીકળ્યા એ તો જનસ કઈક હોય અને નામ કઈક દે હોય મોહન થાળ ને કે લાડુ લેવો છે જલેબી હોય ને કે ગુલાબજાંબુ લેવા છે હવે કેવું થાય

પાત્ર ભરાઈ જાય એમ જલેબી પીરસી મોતિયા લાડુ પીરસ્યા મુકુંદ બ્રહ્મચારી કે હે સંતો કોઈ વધારતા નહીં મહારાજનો પ્રસાદ છે માટે પાળ પારી દેજો આજે એમ આજ્ઞા છે પછી મહારાજે ભાત પીરસો બ્રહ્મચારી ઘી પીરસ્યું લો પણ મહારાજ નો પીરસવાનો સ્વભાવ અને મહારાજ કે જયારે કોઈ પીરસે ને ત્યારે એનું હેત જનાય આવે પણ એ પીરસવામાં હેત જનાય આવે એટલે હવે આપણે બધા કાલથી પીરસવામાં લાગી જઈએ કે બરાબર હેત વાળા છે મેં કીધું એમ પેલા થોડું શીખી લેવું શીખી લેવું અમાર પંક્તિ હોય ને તો ઘણા એવા હોય કે જેને તમે બે રોટલી દો ને બીજી વખત પીરસવા જવાનું હોય તો કોઈક એવા હોય કે જેને તમારે પહેલા ત્રણ રોટલી દેવી પડે અથવા ચાર પણ દેવી પડે કારણ કે એ પાંચ મિનિટ કે સાત મિનિટ પછી તમે પીરસવા જવાના છો ત્યારે એ ચાર રોટલી કે ત્રણ રોટલી એની પતિ ગઈ હશે અને એની ત્રણ પતિ હશે ત્યારે ઓલાની બે જ પતિ હશે તો ઓલાને બે જ પીરસાય અને ઓલાને ચાર પીરસાય કે ત્રણ પીરસાય ઓલાને તમે ખમણનો બે બટકા આપ્યા હશે તો એ બીજી વખત આવશો ત્યારે પૂરા કરી હશે ઓલાને પાંચ દીધા હશે તમે પાછા આવશો તે પૂરા થઈ જશે પણ એની જો ખબર ના હોય પૂરવા પરની હવે પીરસવાળું એક હરખું પીરસવા માંડે તો થાય શું કે ઓલાની ઝડપ હોય ઓલાના ગ્રાસ મોટા હોય એનું પેટ મોટું હોય તો ઓલો બે રોટલી કરીને પૂરું થઈ ગયું હોય અને પછી એને બેહવું પડે અને પીરસવાવાળાને અસ્તવ્યસ્ત રીતે દોડવું પડે એટલે એની કળા છે એના ક્લાસ ક્યારેક શીખીશું આપણે આજે બહુ જાજા નથી શીખવા તમારે ક્યાં પીરસવાનું હોય છે પણ આ તો પીરસવાનું હોય એને બધું શીખવું જોઈએ જ્યારે બધા જ હરિભક્તો જમી રહ્યા ત્યારે શ્રી હરિ તરત જ ચાલવા તૈયાર થયા લક્ષ્મણભાઈ મોનાભાઈ પ્રાગજીભાઈ વીરજીભાઈ હિમાભાઈ કાનજીભાઈ બધા ભક્તો સેવામાં તત્પર હતા પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા આવ્યા સૌએ પ્રેમથી પૂજા કરી બધાએ એક એક સોનાની માળા લઈને શ્રીહરીના કંઠમાં પહેરાવી અજુભાઈ અને મૂળીબાઈ જે સત્સંગી બાઈઓ હતી તેમને શ્રીહરીને એક સોનેરી ખેસ ઓઢાડ્યો કપાળમાં કેસરી ચંદનની અર્ચા કરી અને તેના મધ્યમાં કુમકુમનો મોટો ચાંદલો કર્યો પછી હરિભક્તોએ બધા સંતોની પૂજા કરી અમારે અહીંથી આ બધા ભગતો થયા હોય અમેરિકાથી બધેથી અહીં બોન બરાબર એ તો પીઝા જમીન આવે હવે જેથી પીઝા બનાવ્યા હોય તેદી અમે તો ટુકડો જ લઈએ કદાચ પે એને જાજો દેવો પડે કારણ કે એને તો ભાવે અરે દાદા તમે નથી જન્મ્યા જન્મ્યા તોય કેટલા પીઝા જમો છો કેસર ચંદન ની અર્ચા કરી તેના મધ્યમાં કુંકુમનો મોટો ચાંદલો કર્યો પછી હરિ ભક્તે બધા સંતોની પૂજા કરી અને શ્રી હરિના ચરણો છાતીમાં જાપ્યા તે પછી કપૂરથી આરતી કરી એક પહોર સુધી આ રીતે સૌએ અલૌકિક લાભ લીધો એક પહોર સુધી લાભ લીધો ત્રણ કલાક સુધી ભગવાનની પૂજા થઈ જમ્યા પછી આ તો ભગવાન જ કરીએ કે આપણે તો આટલું જમાડ્યા હોય તો પછી કહીએ કે ભાઈ હવે ત્રણ કલાક પછી મળશું પછી પૂજા કરજો પણ મહારાજ તો બધાનો ભાવ પૂરો કરે તરત બેસી ગયા તે સમયે સૌ ભક્તોએ હાથ જોડીને ઘણી પ્રાર્થના કરી હે નાથ આપ તો ગુરુ રામાનંદ સ્વામી કરતા પણ અધિક છો હે મહારાજ હવે પછી ફરીવાર પધારજો દેહનો કાંઈ નિર્ધાર નથી માટે અંત આવીને અમારી સંભાળ લેજો અમે અને પરિવાર બધું જ આપને અર્પણ કર્યું છે હવે આપ જ પ્રાણ આધાર છો આપના સિવાય અમારો કોઈ આધાર નથી આવું ત્યાંના હરિભક્તોએ પ્રાર્થના કરી પ્રભુ અમારો આધાર તમે જ છો મેરે તો કહીએ કયા ધારા હે પ્રભુ અમારું જે કાંઈ છે અમારે જે કાંઈ વિપત્તિ આવે અમારી પાસે સંપત્તિ આવે જે સુખ દુઃખ છે એની વચ્ચે અમને તમે તમે જ જ છો ભગવાનને રોજ આવી પ્રાર્થના આપણે બધાએ કરવી જોઈએ હે મહારાજ મારા આધાર છો મહારાજના મોટા પુરુષોના સ્વરૂપને પણ નિત્ય પ્રાર્થના કરવી જોઈએ કે હે મોટા પુરુષ તમે જ મારા આધાર છો ભગવાન અને ભગવાનને ધારી રહેલા મોટા પુરુષનો આશ્રય વચનામૃત એમાં પ્રમાણ છે ગઢડા મધ્યનું બાસઠમું કે ભગવાન અને ભગવાનના ભક્તનો આશ્રય કરવો બેયના આશ્રિત થવું પડે ભગવાનના આશ્રિત અને ભગવાનના ભક્તના આશ્રિત નિત્ય પ્રાર્થના કરવી હે પ્રભુ તમારો મને આશરો છે તમારો જ મને આધાર છે નિત્ય દિન ભાવે ગરીબ ભાવે ભગવાનની આગળ આવી વિનંતી કરવી જોઈએ ત્યારે શ્રીહરિએ તે ભક્તોને કહ્યું મારું દિવ્ય અક્ષર અક્ષરધામ છે તેમાં તમને કુળ ને પરિવારે સહિત દિવ્ય દેહ આપીને નિવાસ આપીશ ભગવાને આ લોકોને કીધું કુળ ને પરિવારે સહિત ફેમિલી સહિત તમને ન્યા રેસિડેન્સી આપવાની છે બધા ભગત જ છો આપણા આ બધા પરિવારો છો તમે હવે બધા ભગત ઘરના તે તો બધા ભેગા જ રહેવાના જ ને અહીં જે ભગત રહે એ જ બધા ભેગા ત્યાં ને મુક્ત ભાવે અહીં મુક્ત ભાવે રહે તો ત્યાં મુક્ત ભાવે રહેવાય અહીં જો દેહના સંબંધના ભાવે રહીએ તો પછી ન્યા ભેગું રહેવાય એટલે અહીંયા આગળ ગુરુજીએ બહુ સરસ સદગુરુ ગુણાન સ્વામીની વાતો આધ્યાત્મ પાથે એમાં બીજી વાતની અંદર સાંખ્ય વિચાર ગ્રહસ્થને કેવી રીતે રાખો ગુરુજીએ બહુ સરસ સમજાવ્યું છે એ કથાને સાંભળી લેજો આધ્યાત્મ પાથે એની બીજા નંબરની વાત છે દસે દસ વાતો ગુરુજીએ કરેલી બહુ સુંદર છે પણ બીજા નંબરની વાત છે કે જેમાં ગ્રહસ્થ આશ્રમના ભક્તએ ગ્રહસ્થ આશ્રમમાં કેવી રીતે રહેવું સાંખ્ય છે તો આંખ છે ગુણાદિત્યાનંદ સ્વામી કે એ વાત ઉપર ગુરુજી એ બહુ વિસ્તારથી ગ્રહસ્થ શ્રી શ્રીહરી આટલું બોલીને ચાલી નીકળ્યા પીપળિયા થી મારા ચાલતા થયા આનંદ ઉલ્લાસ થી અશ્વ ઉપર સવારી કરી શ્રીહરી ની સાથે બીજા જે ઘોડે સવારો હતા એ પણ ચાલવા માટે તત્પર થઈ રહેલા હતા શ્રીહરી હવે અહીંથી નીકળી જાય છે આવી ખબર પડતા બધા ગામના લોકો તરત ત્યાં દોડી આવે આ તો પહેલાં તો પહેલા ભગતો ભગતો જ હતા હવે ગામના લોકોને ખબર પડી કે ભગવાન તો હાલ્યા એટલે બધાય દોડીને આવ્યા સ્નેહ ભાવથી ગદગદ કંડ થઈ ગયા અનેક પ્રીતે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ચાલતી વેળાએ શ્રી હરીએ સૌ ગામવાસી લોકોને કહ્યું તમે સૌ સાંભળો હવે તમે બધા સત્સંગ કરો અમે ફરીને પાછા અહીંયા આવશું ત્યારે ત્યાંના જે ભાવનાવાળા ગામ લોકો હતા તે સૌએ સત્સંગ સ્વીકાર્યો અર્થાત વર્તમાન ધારીને સૌ સત્સંગી થયા આગળ શું લખ્યું હતું કે ગામના લોકો આવ્યા ત્યારે એવું લાગ્યું કે આખું ગામ સત્સંગી હોય પણ આવે બધું ગામ વર્તમાન ધરાવીને સત્સંગી થયું મહારાજ પોતે એટલા માટે જ આવ્યા હતા આ બધા જીવાત્માઓને પોતાની મૂર્તિમાં ખેંચવા માટે વર્તમાન ધરાવી પછી ગ્રહસ્થરી ભક્તોને વર્તવાની જે રીત હતી બધી શ્રીયરીએ પ્રેમથી કહી સંભળાવી ભગવાનનો સ્વભાવ કથા વાર્તાને સત્સંગનો કોઈ પણ ગામમાં શ્રીજી મહારાજ જાય એટલે તરત કથા વાર્તા જો વર્તમાન ધરાવ્યા અને ધર્મ પાડવાની સત્સંગની રીતિની બધી મહારાજે વાતો કરી પછી શ્રીહરી પીપળિયા ગામથી બહાર નીકળ્યા શ્રીહરીની શોભાનો કોઈ પાર ન હતો સરદાર ગામનો માર્ગ પૂછીને પછી એકદમ ઉતાવળે ચાલ્યા પીપળિયા ગામના બધા હરિભક્તોને પાછા વાળ્યા અને પ્રિયતમ પ્યારા શ્રીહરી આગળ ચાલ્યા ઘોડાઓ હન હણાટ કરતા હતા એના શબ્દથી આકાશ ભરાઈ જતું હતું બોકાની બાંધેલા બખ્તર પહેરેલા ઘોડે સવાર દરબારો બધા સાથે હતા સૌના હાથમાં ભાલા પકડેલા હતા પીઠ પાછળ ઢાલો બાંધી હતી સોનેરી મૂઠવાળી તલવારો પણ ભેટમાં બાંધી હતી સોનેરી મૂઠવાળી તલવારો હતી આ તો મહારાજનું સૈન્ય સહજાનંદી સૈન્ય હતું તે ઘણી ચિત્ર વિચિત્ર રૂપમાં દેખાતી હતી ઘોડા ઉપરનો બધો સાજ સોનાનો હતો બંકાને વીર પુરુષો ઘણા કરડા લાગતા હતા આમ એક એકને જોવો

દરબારો કે પણ મહારાજ એ તો તમને બતાવવું પડે એ કઈ વાત કરે થોડું થાય કેવી રીતે આયુધ ચલાવીએ છે અને ઘોડાને કેવી રીતે ખેલાવીએ છીએ તો તમને બતાવવું પડે મહારાજ મહારાજ કે વાંધો નહીં ક્યાંક જમીન દેખાય સપાટ ને મોટું મેદાન દેખાય ને તમારો ખેલ બતાવી દો કે કેવું કરો એમ દરબારો કે મહારાજ બોલતા કેમ નહીં એ તો અમને ગમે એવું છે એ ખેલ કરવો તો અમને ગમે એવો છે હા દરબારો ને તમારે ઘોડા ખેલાવવા માટે લોયા અંદર સાકો છો હોય ને કે પાટોસો હોય ને ત્યારે દરબારો બધાને ઘોડા ખેલાવા માટે બોલાવે અને બધા ઘોડા લઈને આવી જાય દરબારો જો એને એમ કીધું હોય કે કથાની અંદર આવજો મંડપમાં કથામાં બેહવા પણ એમ કહો ઘોડા ખેલવા તમારા જોવા છે ઘોડા કેવા ખેલવો છો તો એ બાને આવે એ બાને આવે એને સાધુના દર્શન થાય હરિભક્તોના દર્શન થાય એ ઘોડા ખેલવે સાધુ અને હરિભક્તો રાજી થાય તેનું સત્સંગનું બીજ રોપાય અત્યારની વાત કરું છું આ તો ભગતો જ હતા ભગવાનના પણ મહારાજ વધારે હેત કરાવવા માટે રુચિનું શ્રીજી મહારાજ જો કેવી રીતે કલ્યાણ કરતા જોતા કે આ દરબારો છે આ બધા સુરવીરો છે તો એની પાસે કેવી રૂચિ હોય તો એવી રુચિનું એની પાસે કરાવી એની પર રાજી થાય આવો ખેલ કરાવશે મહારાજ કે અમે બહુ રાજી થયા તમે આ કર્યું એને બળ હિંમત મળી ગઈ કે મહારાજ રાજી આપણા ખેલ થી મારા જ રાજીથી આપણા ખેલ થી એવું હોય કોઈ સત્સંગ સભા હોય કે બોલે ને કોઈને આવે હસાવી દે કોઈને એવું કોઈ કળા બધા પાસે ના હોય બીજા બોલવા જાય તો કોક હસતો એ રોતો થઈ જાય તો હવે જેની પાસે એવી કળા છે હાવ નિર્દોષ હોય ને હાવ આમ નાના સંત તરીકે ગણાતા હોય પણ એની પાસે એ જબરી એવી કળા હોય કે બોલે એટલે હસવા જ માંડે સામેવાળો આખી સભા શૂન્ય થઈ ગયું હોય ને તો એવાન પછી ઉભા કરવા પડે એની કળા ચાતુરી છે એનું બળ છે તો ન્યા કરે એવું હસાવે એવો ખેલ કરે એમાં ચંચળતા જોઈએ ને હાવ સાંત સ્વભાવનો કોઈને હસાવી ના કે એમાં ચંચળ થવું પડે તો તડવી બોલવું પડે થોડું એવું કરવું પડે એવી એક્શન કરવી પડે અને બધા પછી હસે મોટા મોટા સંતો ગુરુજી જેવા એવા સંતો ઘણા હોય છે મંડળોમાં બધે તો પછી એની જોડે જયારે સંત શિબિર હોય ત્યારે હશે ને બધા મોટા મોટા સંતો રાજી થાય ઓલા સંત પાસે બીજું કાંઈ બીજી એની કથા કરવાની કે કીર્તન ગાવાની કે બીજું આયોજન કરવાનું કશી કળા પણ એક કળા એવી હોય મોટા સંતો રાજી થયા એના જીવ માટે એને સંભાળનું થઈ જાય કે મારી ઉપર આ કળાથી મોટા સાધુ રાજી થયા બસ મારા મોટા ભાગ એટલે ભગવાન અને મોટા દરેકની રૂચિ જોઈને એનો સ્વભાવ જોઈને એ પ્રમાણે કેવી રીતે પોતામાં જોડાય મહારાજમાં કેવી રીતે જોડાય અને કેવી રીતે જીવનું સારું થાય થાય આવી કળા રાખે છે ત્યારે કલ્યાણ મહારાજે કહ્યું તમારો ખેલ બતાવો પછી પછી યુદ્ધના જમીન બધી સપાટ મેદાન જેવી આવી એટલે ચારે બાજુના ગામ ગણા દૂર હતા ત્યારે બધા સવારો યુદ્ધનો ખેલ ખેલવા લાગ્યા શ્રીઅરી જોવા લાગ્યા આમાં સુરવીર કોણ છે સૌએ યુદ્ધ ક્રીડાના ભાલાનો ખેલ કર્યો એક ઘડી સુધી ચાલ્યો ચોવીસ મિનિટ સુધી ખેલ ચાલ્યો આ ખેલ છબીલા શ્રીહરીએ ખેલ જોયો અને સૌના વખાણ કર્યા બધાય સુરવીર છો આમાં પહેલો નંબર કોને દેવો ને બીજો નંબર કોને દેવો મહારાજ કે મને તો ખબર જ નથી પડતી તમે બધાય સુરવીરને પહેલા નંબરવાળા છો શ્રીહરી રસ્તામાં ચાલ ચાલ્યા જતા હતા ત્યારે તેમણે દરબારોને કહ્યું તમારા બધા અશ્વ જાતવાન છે કઈ કઈ જાતિના છે જો મહારાજે એમ ના પૂછ્યું ભાગવતના કયા અધ્યાયમાં હું આવે છે એમ ના પૂછ્યું આગળ ઘોડા ખેલવ્યા આયુધો તમારા મને બતાવો એમ કર્યું અને હવે શું પૂછ બધા કઈ કઈ જાતના છે અમને તો ખબર જ નથી કયા કયા ઘોડા ઓળખાણ તો કરાવો ઘોડાની ભરવાડને તમે પૂછો કે બકરાનું સમજાવો તો ભરવાડ તમને બકરાનું કેવું પ્રેમથી સમજાવે આવો આ જો આનો કાન આવો છે આવું છે ગાયો ગાયોનો ગોવાળ હોય એ ગાયને જેવી ઓળખે થોડી ગાયો વચ્ચે રિયો હોય ઢોર ઢાંખર રાખ્યા હોય એને ખબર પડી જાય કે આ ગાય આવી છે આ ભેંસ આવી છે આ બળદ આવો છે બરોબર ગાયો ભેંસો બળદ વચ્ચે રિયો જ ના હોય ખબર ના હોય એને બધું બતાવો બધી ગાયું હરખી જ લાગે બધી ભેંસો હરખી જ લાગે બધા બળદ હરખાત લાગે પણ ગોવાળો એ એ ઓળખી છે કાન ઉપરથી ઓળખે વાન ઉપરથી ઓળખે પૂંછડેથી ઓળખે પેટેથી ઓળખે મોઢેથી ઓળખે આંખેથી ઓળખે બોલો એને કેટલી પ્રકારની ઓળખાણ હોય કે આ ગાય લાખ રૂપિયાની છે આ ગાય દહ લાખ રૂપિયાની છે તો એકની કિંમત દસ લાખ એને પૂછડું ને ચાર પગ ને સીંગડું અને ઓલા ની કિંમત લાખ ઓલી દૂધ આપે ને ઓલાય દૂધ આપે તો બેમાં ફેર ક્યાં પડ્યો એ ઓળખાણમાં ની પડ્યો માં ફેર બધું હરખું જ લાગે જે તમારા જેવા બાપા હોય એ તો ઓળખતા હોય પણ હવે મારા જેવાનું જો કીધું હોય મને તો બધું હરખું જ લાગે જે ગાય ઊભી અત્યારે કંડારી ગૌશાળા ની અંદર હું જોઉં મને બધી ગાયો હરખી જ દેખાય પણ ઓલા હરિઓમ ભગત હોય ઘણા સંતો જે અનુભવી હોય એ તરત એને ઓળખી કાઢે આ કાન આનું નામ આ છે આનું નામ આ છે મને તો દસ વખત કોક આ ગોમતી છે તો કઈક બીજું થઈ જાય જમનાની ગોમતી થઈ જાય ગોમતી ની જમના થઈ જાય એક આવડત આપેલી હોય એવી રીતે ભગવાન હેત કરાવતા એવી રીતે હેત કરાવતા અત્યારે એટલું સરસ ત્યાં ગૌશાળા છે આપણી તો ત્યાં આપણા હરિઓમ ભગત છે બહુ હોશિયાર ભગત બનવાની અંદર હોશિયાર હતા પણ ગુરુજી એને ગૌશાળાની સેવા સોંપી એની અંદર એની માસ્ટરી છે તો બહુ સરસ ગાયો એવી સરસ થઈ ગઈ ગૌશાળાની એટલું સરસ કરે છે સેવા મોટા પુરુષની આજ્ઞાથી તો એમની એ આવડત હોય તો કોઈને વાઘા ધરાવવાની જે માસ્ટરી હોય તો એ બીજા પાસે ના હોય તો વાઘા એ ધરાવે તો જ સરસ થાય એ શણગાર કરે તો સરસ થાય એવું દરેક પાસે અલગ અલગ હોય મહારાજ એવી રીતેનો ઉપયોગ કરતા મહારાજે દરબારોને પૂછ્યું કઈ કઈ જાતના તમારા ઘોડાઓ છે ત્યારે તે દરબારો રજવાડામાં પ્રસિદ્ધ કહેવાતી ઘોડાની સારી જાતો બતાવવા લાગ્યા દરબારો ઘોડાના બહુ શોખીન હોય આજે પણ દરબારો છે ને ઘરની અંદર ભલે બાજરાનો રોટલો ને એ કંઈ પણ ઘોડા તો બહુ સારા રાખે મોગી મોગી ગોળીઓ રાખે બંદૂક રાખવાની ઘોડો રાખવાનો શોખ એક દરબારો બધા ઘોડા બતાવવા લાગ્યા અત્યારે અમારી પાસે જે ઘોડાઓ છે બધા જાતવાન છે મહારાજ આ માનેકવરની માનકી આ લાલ આ હિરાળી રોજી ફૂલમાળ મલ્લી આ બધી ગોળીઓના નામ છે નામ બેરી બાંદરી કેસર બેરી બોદલી ને ફૂલમાળ એ બધા ઘોડીના બધા પ્રકાર છે ઘોડાના વાંગડી કેસર ચાડી વીજળી બોદલી રેડી તાજન જબાદા ભૂતડી છોગાડી સિંગાડી હરડી કરડી પંખાડી ને હવે આપણે આમાં ઘોડા ઉભા રાખ્યા હોય આ બધા તો આપણે શું કહીએ બધાય હરખા છે આમાં કોણ વીતને કોણ ભૂતળી શું ખબર પડે બધું હરખું જ લાગે આપણને પણ આ દરબારો બધા ઓળખે કે આ ઘોડી કેવી છે એમ આટલા પ્રકારની ઘોડી વગેરે આપણા દેશમાં જે જે સારી જાતિના અશ્વ કહેવાય છે તેના નામ અમે આપણે કયા મહારાજ બધું જ્ઞાન લેશે જેની પાસે જે જ્ઞાન હોય એ લેવાય ને આ દરબારો પાસે ઘોડાનું જ્ઞાન કેમ લડવું એનું જ્ઞાન ઘોડા કેમ ખેલવાય એનું જ્ઞાન મહારાજ એની પાયાથી લે થોડા રાજી તો થાય મહારાજને તો બધું જ્ઞાન છે પણ પૂછે અશ્વ કહેવાય છે તેના નામ તે આપણે કયા તેમાં માનકી જાત તે શિરોમણી સૌનો રાજા કહેવાય માનકી જાતિનો જે ઘોડી આવે ઘોડો આવે એ શિરોમણી કહેવાય તેથી વધારે સારી જાતિ કોઈ કહેવાય નહીં ઘટપુર ગામના દરબાર અભય રાજા છે કાઠી દરબારોમાં ખાચર કરીને એક તેનો ઉપવિભાગ કહેવાય છે ખાચરોમાં પણ ગોદડકા ખાચર તે વિશેષ કુળવાન ગણાય અને ગોદડકામાં પણ અભય રાજા પ્રસિદ્ધ છે મોટા મોટા દરબારો પણ અભય રાજાને વધારે માન આપે છે તેમને માન આપનારા પણ ઘણા મોટા કહેવાય છે હજુ મહારાજ ગઢપુર નથી પહોંચ્યા આપ જો અભય રાજાને ત્યાં ગઢપુર જાવ તો તેઓ મસ્તક નમાવીને આપને પણ માન આપશે બહુ સારા સ્વભાવના છે અભય રાજા તમને પણ બહુ માનશે અશ્વની જાતિમાં માનકી ઉચ્ચ જાતિની કહેવાય તે અભય રાજા આપને માનકી લાવી આપશે જે કોઈ પણ મનુષ્ય તેને ત્યાં જાય તેનું તેઓ દોડીને સન્માન કરે છે અભય રાજા આવા હતા આપ જાશો તો તેઓ આપની રીતને દેખીને આપને ખૂબ જ માનશે અને હેત પ્રેમ કરશે માટે આપ ત્યાં જરૂર જાઓ દરબારો કે છે તેના પિતરાઈ ભાઈ જીવેન્દ્ર છે જીવાખાચર એભલ ખાચર એમનો વિશ્વાસ કરતા નથી જીવા બાપુ થોડા એવા જ હતા ને આપણે ચરિત્રો સાંભળીએ છીએ એટલે વિશ્વાસ કરાય એવા તો નહોતા મહારાજની રામા ખાચરને તલવાર લઈને મોકલી દીધા હતા અને તે મહાનિષ્કામી છે જે બાબતને તેને લીધી હોય તેને તેઓ છોડી ન દે એવા ટેકીલા છે જીવા ખાચર બહુ ટેકવાળા હતા બહુ ટેકવાળા જ્યારે દુષ્કાળ પડેલો ત્યારે જીવા બાપુ પોતાની ડેલીએ જે આવતા એને જમવાનું દેતા અને જ્યારે ખૂટી ગયું ને ત્યારે જીવા બાપુ મરવા તૈયાર થઈ ગયા હતા એવા ટેકીલા હતા ટેકવાળા તો જબરાતા હતા મહારાજની સેવા એને જબરી કરી એક સ્વભાવ ઈર્ષાનો હતો એક ઈર્ષાએ શ્રીજી મહારાજની નજરમાં ના આવવા દીધા દાદા ખાચરની સાથે ઈર્ષા કે દાદા એવો તો કેવો દાદા ને ત્યાં મહારાજ રે મારો મોટો ડેલોન કેમ ના રે ભાઈ ભગવાન સ્વતંત્ર છે ભગવાનની જ્યાં ઈચ્છા પડે ત્યાં રે રહે છે ને એ બહુ મહત્વનું પણ જીવને એ ના ગમે ભગવાન રહે છે ભગવાન જમે છે પણ મારું કેમ નહીં અરે ભાઈ મૂકોને જમાડવા જ છે ને જેનું જેનું જમે જમે એનું એનું આપણે કોઈ કોઈ ભગવાન કે મોટા પુરુષ કે કોઈ સંત કે કોઈ ભક્તને જમાડવા હોય કે એને સુવડાવવા હોય કે એને કંઈક આપવું હોય તો આપણે આપણે આપીને ના લીધું કોઈ આપીને લીધું હું વાંધો આપણે તો આપવું જ તું ને પણ ઘણી વખત આપણો આશય આપવા કરતા વધારે એવો હોય કે મને સન્માન દે છે કે નહીં મારું માને છે કે નહીં આવું હોય છે આપણું આપવા પાછળ પણ કેટલીક વખત આપણે કોકની સેવા કરવા પાછળ પણ આશય કોકના પ્રત્યેની ઈર્ષાનો હોય છે એટલે શ્રીજી મહારાજે કહ્યું ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત ભક્તિ કરવી સેવા કરવી ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત જે સેવા કરે એ મહારાજ કે અમને ગમે છે જીવા ખાચર પાસે ભક્તિ હતી શ્રીજી મહારાજને શ્રીજી મહારાજ ને વરસાદની અંદર એક વખત મહારાજ ને વરસાદની અંદર બાર વરસાદ પડતો હતો જંગલ એવી મહારાજે ચરિત્ર કર્યું કે જવું છે જંગલ બાર તો વરસાદ હતો તો જીવા બાપુએ પોતાના ઘરના ચૂલા ઉપર મહારાજને બેહાડ દીધા બોલો એટલા નિષ્ઠાવાળા મહારાજને ઠંડી લાગી તો પોતાનો નવો ઢોલિયો તોડ નાખ્યો ઘરનો અને લાકડાથી જીવા બાપુને તપાડ્યા એટલા નિષ્ઠાવાળા ભક્તિ જબરી હતી પણ ઈર્ષા પણ એટલી જ જબરી હતી એટલે શ્રીજી મહારાજે કહ્યું ઈર્ષા એ આપણી ભક્તિ છે એની અંદર મોટે ભાગે આપણે જો તપાસ કરીએ તો ઈર્ષારૂપી રોગ ઈર્ષારૂપી ઉદય એ ભક્તિને લાગેલી હોય છે એને રોજ રોજ કોઈ ને કોઈ જ્ઞાન કોઈ ને કોઈ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો સત્પુરુષના બતાવેલા ઉપાયો ભગવાનના કીધેલા આદેશો એની રોજ દવા મારવી પડે તો એ જાય તો જાય પણ જીવા બાપુ એ બહુ ટેકીલા છે જો તેઓ આપણી સાથે સ્નેહ સંબંધ બાંધે તો ક્યારેય સ્નેહને લગાર પણ તોડશે નહીં આ પ્રમાણે દરબારો સાથે વાતો કરતા કરતા શ્રી હરી સરદાર પહોંચી ગયા રાત થવા આવી હતી ગામને નજીક સરોવરને જોઈને શ્રી હરી પ્રસન્ન થયા સરદાર ગામની નજીક સરોવર છે એ જોઈને મહારાજ બહુ રાજી થયા પછી શ્રીહરી બોલ્યા સરની ધારે અને પાડે હોવાથી આ ગામનું નામ સરદાર છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું અહીંના રાજાનું આ સારું રાજ્ય છે ગુરુ રામાનંદ સ્વામી આ સરમાં ઘણી વાર નાયા છે આપ જેટલી મરજી હોય તેટલું રહો આ સરોવરમાં સ્નાન આદિ કરો તુંગજીત રાજા અહીં આગળ તમારે જેટલું રહેવું હોય એટલું રહો આ રાજ આ સરદારની અંદર રામાનંદ સ્વામીના જ શિષ્ય છે રામાનંદ સ્વામીને માનવાવાળા છે એટલે તમે જેટલું રહી શકશો તમારે રહેવું એટલું રહી શકશો જેટલું આપણે સત્સંગ કરાવો એટલું આપણે કરી શકીશું માટે તમે રહો પછી શ્રીહરિએ ગળનાથી ગાડીને સરોવરનું પાણી મગાવ્યું મહારાજે એ સરધારના એ તળાવનું પાણી મહારાજે ગળનાથી ગાડીને મગાવ્યું અને સુખદાયક શ્રીહરિએ એ પાણીને ગુરુની પ્રસાદી માની પીધું રામાનંદ સ્વામી કેટલા કેટલા વર્ષ પહેલા એમાં સ્નાન કરીને ગયા અત્યારે રામાનંદ સ્વામી મનુષ્ય આકારે હાજર નથી ત્યાં પણ રામાનંદ સ્વામીએ જ્યારે સ્નાન કર્યું એ મુક્તાનંદ સ્વામીએ કીધું કે રામાનંદ સ્વામી આમાં સ્નાન કર્યું છે આટલો જ સ્વામીના શબ્દો સાંભળ્યા શ્રીજી મહારાજની ગુરુ ભક્તિ કેટલી જીવંત હતી એ આપણને શીખવાડે છે શ્રીજી શ્રીજી મહારાજ મહારાજ ભગવાન હોવા હોવા છતાં છતાં પણ પણ આટલાના આધાર ગુરુ ભક્તિને સદાયને માટે જીવંત રાખે છે એ આપણને શીખવાડે છે કે આપણા જીવનની અંદર બધું જ કદાચ બીજું બધું મૃતપ્રાય થાય તો ચાલશે પણ એ ગુરુ ભક્તિ જો જીવંત હશે તો બધું જીવંત થશે કદાચ કોઈક વખત કોઈક અંદર કોઈ સદગુણ હોય ને કાલે જતા પણ આપણે ન જાળવી શક્યા અરે એકાંતિક ધર્મ આપણે એકવાર થોડા એકાંતિક ધર્મોના માર્ગે ચાલ્યા હોય ને કાલે લપસી પણ જઈએ પણ જો ગુરુ ભક્તિ જીવન હશે તો પાછા માર્ગે કોઈક ચઢાવવા વાળા છે ને તો ચડી જઈશું શ્રીજી મહારાજે જળ મગાવી અને ગુરુની પ્રસાદી માનીને પીધું કેટલો મહિમા સત્પુરુષનો કેટલો મોટો મહિમા બાકી ભગવાન એને વરી પણ મારા ગુરુ આ તળાવમાં નાયા છે આ સરોવરમાં નાયા છે એટલે રામાનંદ સ્વામીનું ટચ થયેલું આ પાણી છે પછી શું રામાનંદ સ્વામી ત્યાં આગળ સ્નાન કર્યું પછી એ તળાવમાં બીજા કોઈ નાયા જ નહીં હોય એ તળાવની અંદર કોઈ પશુ પાણી પીવાઈ નહીં ગયા હોય એ તળાવમાં કોઈ કપડાં ધોવાવાળા નહીં ગયા હોય બધા જ ગયા હશે બધું જ થયું હશે પણ મારા ગુરુનું ટચ થયેલું આ જળ છે એટલે પ્રસાદીનું છે આટલો મહિમા શ્રીજી મહારાજને શ્રીજી મહારાજ ગુરુ ભક્તિ આપણને શીખવાડે છે કે જીવનમાં હું પરબ્રહ્મ છું તો પણ ગુરુ ભક્તિનું જો જીવંત રાખવું તો તમે તો જીવાત્માઓ છો સદાય જો ગુરુ ભક્તિ જીવંત રાખશો તો પરબ્રહ્મની ભક્તિ તમારી હંમેશને માટે જીવંત રહેશે એવું મહારાજે પોતે ચરિત્ર કરીને બતાવ્યું જળ ઘણું મીઠું જોઈને શ્રીહરિ તેના વખાણ કર્યા મહારાજ બહુ રાજી થયા મહારાજને મીઠું જ લાગે કારણ કે ગુરુની પ્રસાદીનું હતું રામાનંદ સ્વામીમાં અપાર હેત હતું આવી રીતે મહારાજે સરદારના એ તળાવના કાંઠે જળ પીધું છે મહારાજ બહુ રાજી થયા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વીરજી શ્રી હરિચરદનુ સાગરના તૃતીય પૂરમાં પીપળિયાના ભક્તોને પ્રસન્ન કરી રસ્તામાં વિનોદ કરતા સરદાર પધાર્યા એ નામે ત્રેપન મો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ દેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની